સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકે 10 વર્ષ પહેલા નક્સલવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા એવા વોન્ટેડ આરોપી કોબાડ ગાંધીને સુરત જિલ્લા પોલીસે ઝારખંડથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. 10 વર્ષ અગાઉ કામરેજ પોલીસે સુરત જિલ્લામાં નક્સલવાદની પ્રવૃત્તિ માટે 24 જેટલા ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં નક્સલવાદની પ્રવૃત્તિ માટે કાર્યરત એવો કોબાડ ગાંધી વોન્ટેડ હતો. જો કે 10 વર્ષથી ઝારખંડની જેલમાં રહેલ એવા કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી કોબાડ ગાંધીનો સુરત જિલ્લા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી લઈ આવી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નક્સલાઇટ પ્રવૃત્તિ ચાલતી હોવાની હકીકત ધ્યાને આવેલ ત્યારે 2010ની અંદર કામરેજ પોલીસ સ્ટેશનની અંદર અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ 2004 તથા IPCની અન્ય કલમો મુજબ 37/2010 ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનાની અંદર કુલ 25 આરોપીઓ હતા, જેમાંથી 23 આરોપીઓ જે તે વખતે ધરપકડ કરવામાં આવેલ. 2 આરોપી પૈકી કોબાડ ગાંધી જે હજારીબાગ ઝારખંડની અંદર જેલમાં હતા અને એને કબજો આ ગુનાના કામે અરેસ્ટ કરવા માટે પ્રોડક્શન વોરન્ટ અમે ઝારખંડ હજારીબાગ જેલમાં જમા કરાવેલ અને જે અનુસંધાનમાં હજારીબાગ પોલીસના જાપ્તા હેઠળ આજરોજ કઠોર કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલ અને તપાસ કરનાર અધિકારી SDPO શ્રી CM જાડેજાએ આજરોજ કઠોર કોર્ટમાંથી કોબાડ ગાંધી ઉર્ફે સલીમ ઉર્ફે કિશોરની કબજો મેળવી આ ગુનાના કામે અટક કરેલ છે અને અમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે. નક્સલાઇટ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા અને અમે ઇન્ટ્રોગેશન કરીશું. અમારી તપાસ ચાલુ છે, એનું અમે ઇન્ટ્રોગેશન કરી અને બધી હકીકતો બહાર લાવીશું.